ધૂળેટીના રંગમાં ભંગ પાડનારની હત્યા કરનાર યુવાન અને તેનો પિતરાએ અગિયાર વર્ષે પોલીસના હાથે ઝડપાયો છે આ અંગે સચિનજી આઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જોકે હત્યા કર્યા બાદ મનોજ અને તેનો પિતરાએ ભાઈ સુરત છોડીને અલગ અલગ રાજ્યોમાં રહી મજૂરી કામ કરતા હતા હત્યાના બનાવને લાંબો સમય વીતી જતાં હવે પોલીસ તેમને શોધવા નહીં આવે તેમ માની મનોજ વર્ષ બે હજાર ઓગણીસમાં વતન પરત ફર્યો હતો હાલ એ વતનમાં હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચની ચેઇન સ્નેચિંગ સ્કોડના પીએસઆઈ અને ટીમને મળતા એક ટીમ તેમના વતને પહોંચી હતી અને તેને ઝડપી લીધો હતો જ્યારે હત્યાાર સમયે પંદર વર્ષનો અને હાલ છવ્વીસ વર્ષનો તેનો પિતરાઈ ભાઈ રોજીરોટી માટે સુરતમાં હોવાની તેની કબૂલાતના આધારે ક્રાઇમ બ્રાન્ચે તેને સુરતમાંથી ઝડપી પાડી તેમનો કબજો સચિન જયડીસી પોલીસને સોંપવામાં આવ્યો હતો અને તજવીજ હાથ ધરી હતી